કોરોનાની મહામારી વચ્ચે શરૂ થયેલા વેક્સિનેશન અંગે હજુ પણ લોકો અસમંજસમાં છે, ત્યારે યુવાઓ વહેલામાં વહેલી તકે વેક્સિનેશન કરાવે તે માટે સુરતની મુસ્લિમ યુવતીએ લોકોને અપીલ પણ કરી હતી. સુરત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે મોતનો તાંડવ કર્યો હતો, ત્યારે હાલમાં કોરોનાની વેક્સિન બની ગઈ હોય જોકે તેમ છતાં હજુ પણ અનેક લોકો વેક્સિન લેવાથી ડરી રહ્યા છે અને વેક્સિન અંગે લોકો અસમંજસમાં છે. તે સુરતની મુસ્લિમ યુવતી કે જેણે પોતે વેક્સિન લઈ લોકોને પણ વહેલામાં વહેલી તકે વેક્સિન લેવા અંગે અપીલ કરી છે અને જણાવ્યું હતું કે જેમ બાળપણમાં આપણે પોલિયો અને બીસીજી સહિતની રસી વહેલામાં વહેલી તકે લઈ દેશને કોરોના મુક્ત કરવા યુવો આગળ આવે તેવી પણ તેમ અપીલ કરી હતી. ખાન શનોબર, આજે જ્યારે ગવર્મેન્ટે 18-44 વર્ષ માટે વેક્સિનની સુવિધા શરૂ કરી છે તો હું નવયુવાનોને એવું કહેવા માંગીશ કે આજે જ્યારે કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે તો કોરોનાને હરાવવા માટે આપણે વેક્સિન લેવા માટે આગળ આવવું પડશે. કેમ કે નવયુવાનો જ આખો દિવસ બહાર રહે છે અને તેનાથી વડીલોને સંક્રમિત થવાનો ભય રહે છે. જ્યારે આપણે બાળપણમાં પોલિયો, બીસીજી અને એની રસી લીધી હતી તો હવે આજે જ્યારે આ બીમારી ફેલાય છે ત્યારે આ બીમારી માટેની રસી પણ લેવાથી કોઈ આડઅસર નથી થતી. તેથી હું નવયુવાનોને કહીશ કે તેઓ પણ તેમનો વારો જ્યારે પણ આવે વેક્સિન લે અને કોરોનાનું સંક્રમણ થતાં અટકાવે. મુસ્લિમોમાં પણ કોરોના વેક્સિન અંગે અસમંજસ છે, ત્યારે મુસ્લિમ યુવતીએ લોકોને વેક્સિન લેવા અંગે અપીલ કરી છે, ત્યારે અનેક યુવાઓ વેક્સિન લેવા પણ આગળ આવ્યા છે. અઝર કુરશી, રિટર્ન ફેન્યુઝ.